નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સોની ચેનલ લર્ન વિથ ડેક્સમાં દોસ્તો આજના વિડીયોમાં આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ એસવીએસ ધોરણ બાર પ્રથમ શાળાકીય પરીક્ષા વર્ષ બે હજાર વીસ એકવીસનું આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટનું પેપર જે છે કુલ સો ગુણનું અને સમયની જો વાત કરીએ તો કુલ ત્રણ કલાકનો સમય આપણને અહીં ફાળવવામાં આવ્યો છે દોસ્તો એસવીએસના જે પેપર્સ છે તે મોટા ભાગે અમદાવાદ અને એની આસપાસના જિલ્લાઓમાં આવેલી તમામે તમામ શાળાઓમાં પૂછવામાં આવે છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ની કમેન્ટસ હતી કે સર एसवीएस જે આજ રોજ લેવાયેલ સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ પેપર છે તેનું સોલ્યુશન કરાવો તો દોસ્તો અહીંયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રો ની કમેન્ટસ રાખતા આપણે લઈને આવ્યા છીએ આ પેપર સોલ્યુશન આવનારી ધોરણ બોર્ડ જોવા તો પણ આ પેપર આપણા માટે ઘણું મહત્વનું છે તો બને રજો દોસ્તો વિડીયોમાં અંત સુધી જેથી કરીને સંપૂર્ણ સંપૂર્ણ આ જે પેપર છે તેના જેટલા પણ ટૂંકા સોલ્યુશન છે તેનો ખ્યાલ આપને આવી શકે દોસ્તો અહિયાં સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ વિભાગ એ થી જ્યાં આપણને સૂચના આપેલ છે કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો કુલ પંદર પ્રશ્નો પ્રત્યેક પ્રશ્નો માટે એક ગુણ એમ કુલ પંદર ગુણ આના માટે આપણને ફાળવવામાં આવ્યા છે જ્યાં દોસ્તો સૌથી પહેલો પ્રશ્ન છે કે લાસ્પેરના સૂચક આંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે દોસ્તો જ્યારે પણ લાસ્પેયરના સૂચક આંકની આપણે વાત કરીએ ત્યારે હંમેશા તેમાં આધાર વર્ષનો જે વપરાશ છે તે લેવામાં આવતો હોય છે

ત્યાર પછી દોસ્તો અહીંયા નંબર સામાયિક શ્રેણીનું સુરેખ વલણનું મોડેલ જણાવો અને સામાયિક શ્રેણીનું જે સુરેખ વલણનું મોડલ છે દોસ્તો તે કંઈક આ પ્રમાણે છે કે સ્મોલ વાય ટી બરાબર આલ્ફા પ્લસ બીટા ટી પ્લસ યુ ટી

ત્રણ ઘાત અથવા સિક્સ ક્યુબ પણ આને આપણે કહી શકીએ છીએ તો ઓપ્શન નંબર ડી જે છે તે આવી જશે સાચો જવાબ આપણો ક્વેશ્ચન નંબર ફાઈવ માટે ત્યાર પછી છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન વર્ષના ઓગસ્ટ માસમાં પાંચ ગુરુવાર આવે તેની સંભાવના કેટલી થાય તો ઓગસ્ટ માસમાં પાંચ ગુરુવાર આવે મતલબ છેદમાં તો આપણે સાત રાખવો પડશે અને અહીંયા પાંચ ગુરુવારની વાત કરી છે તો દોસ્તો આપણો સાચો જવાબ થઈ જશે ત્રણ ભાગ્યા સાત અથવા ત્રણના છેદમાં સાત તો ઓપ્શન નંબર ડી જે છે તે આવી જશે આપણો સાચો જવાબ ક્વેશ્ચન નંબર સિક્સ માટે ત્યાર પછી સાતમા નંબરનો ક્વેશ્ચન યાદ્રચ્છિક ચલના કેટલા પ્રકારો છે તો દોસ્તો યાદ્રચ્છિક ચલના અહીં કુલ બે પ્રકારો છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર આઠ દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો જણાવો તો દ્વિપદી સંભાવના વિતરણના જે પ્રાચલો છે તે છે દોસ્તો એન અને પી તો ઓપ્શન નંબર બી જે છે તે સાચો જવાબ આવી જશે આપણો ક્વેશ્ચન નંબર એટ માટે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર નાઇન કે પ્રામાણ્ય વિતરણના પ્રાચલો નીચેના પૈકી કયા છે તો પ્રામાણ્ય વિતરણના જે પ્રાચલો છે દોસ્તો તે છે અહીં મ્યુ અને સિગ્મા તો ઓપ્શન નંબર સી જે છે તે આવી જશે આપણો સાચો જવાબ ક્વેશ્ચન નંબર 9 માટે ત્યાર પછી 10મો પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 11 અને 3 છે તો ત્રીજા ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે દોસ્તો આના માટે જે સાચી કિંમત છે તે છે 19 તો ઓપ્શન નંબર સી ક્વેશ્ચન નંબર દસ માટેનો સાચો આપણો જવાબ થઈ જશે ત્યાર પછી ક્વેશ્ચન નંબર પ્રામાણ્ય વક્રમાં જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે તો દોસ્તો અહીંયા વક્રમાં જમણી બાજુનો જે પ્રદેશ છે દોસ્તો તેનું ક્ષેત્રફળ હંમેશા કેટલું અહીં કીધું છે તો ક્ષેત્રફળ આ બાજુ જમણી બાજુ હોય છે દોસ્તો તે હોય છે આપણું ઝીરો પોઈન્ટ પાંચ તો ઓપ્શન નંબર બી જે છે તે આવી જશે આપણો અહીંયા સાચો જવાબ ત્યાર પછી દોસ્તો અહીંયા આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 12 ની કે લિમિટ x ટેન્ક્સ ટુ a 3k ની કિંમત શું થશે તો અહીં દોસ્તો લિમિટ x ટેન્ક્સ ટુ a 3k ની જે કિંમત છે દોસ્તો તે આપણી 3k જ થશે તો ઓપ્શન નંબર a જે છે તે આવી જશે આપણો ક્વેશ્ચન નંબર 12 માટેનો સાચો જવાબ ત્યાર પછી 13માં નંબરનો ક્વેશ્ચન સમૃત વિવૃત અંતરાલને સાના વડે દર્શાવ્યા છે તો સમૃત વિવૃત અંતરાલને દોસ્તો અહીંયા આપણે મોટો કૌંસ અને નાનો કૌંસ એના વડે આપણે દર્શાવીએ છીએ તો ઓપ્શન નંબર ડી જે છે તે આવી જશે આપણો અહીંયા સાચો જવાબ ત્યાર પછી ચૌદમા નંબરનો ક્વેશ્ચન એફ કૌંસમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ ની ત્રણ ઘાત જ્યાં એ અચળ હોય અને એફ ડેસ કૌંસમાં એક્સ ની કિંમત શું થાય તો અહીંયા દોસ્તો આના માટે જવાબ આવશે આપણો કે એ 3x2 तो ऑप्शन नंबर बी સાચો જવાબ ક્વેશ્ચન નંબર 14 માટે ત્યાર પછી 15 નંબરનો ક્વેશ્ચન f(x) = 5x2 + 2 નું વિકલિત શું થાય તો આનું જે વિકલિત દોસ્તો તે થશે અહીંયા 10x તો ऑप्शन नंबर सी ક્વેશ્ચન નંબર 15 માટેનો સાચો આન્સર તો અહીંયા દોસ્તો વિભાગ એ જે છે આપણો તે થઈ જાશે પૂર્ણ જે 15 એ 15 જે एमसीक्यू હતા તેના આપણે સોલ્યુશન્સ તે જોયા ચાલો દોસ્તો આગળ વાત કરીએ વિભાગ બી ને પરંતુ આગળ વધીએ તેની પહેલા અહીંયા એક નમ્ર નિવેદન કે જો આપ શ્રી અમારી ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ પર જોડાઈ જાઓ તથા બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો કારણ કે જ્યારે પણ અહીં આપણી ચેનલ પર આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અપલોડ થશે ત્યારે સૌથી પહેલા આપને તેની માહિતી મળતી રહેશે દોસ્તો અહીં વિભાગ બી ની જો આપણે વાત કરીએ તો અહીં આપણે કીધું છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો પ્રશ્ન નંબર 16 થી 30 જે છે તે અહીં આપણને આપેલ છે પ્રત્યેક પ્રશ્ન માટે આપણને એક ગુણ ફાળવવામાં આવ્યો છે કુલ 15 પ્રશ્નો અને તેના માટે 15 ગુણ અહીં આપણને આપેલ છે સૌથી પહેલો પ્રશ્ન છે કે સૂચક આંકની રચનામાં કઈ સરેરાશને પ્રચલિત સરેરાશ અને કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે તો અહીં પ્રચલિત સરેરાશની વાત કરીએ તો તે છે ભારિત મધ્યક સરેરાશ અને શ્રેષ્ઠ સરેરાશની વાત કરીએ દોસ્તો તો તે છે ગુણોત્તર મધ્યક સરેરાશ ત્યાર પછી ક્વેશ્ચન નંબર 17 કે x અને y વચ્ચેનો સહસંબંધાંક 0.4 છે જો x ના প্রত্যেক અવલોકનમાં 5 ઉમેરવામાં આવે અને y ના প্রত্যেক અવલોકનોને 10 વડે ગુણવામાં આવે તો આ ફેરફાર બાદ શું થશે તો દોસ્તો ખૂબ જ ધ્યાનથી સમજવાનો જવાબ કે સહસંબંધાંકની કિંમત બિંદુના પરિવર્તનથી બદલાતી નથી તેથી એક્સના પ્રત્યેક અવલોકનમાં પાંચ ઉમેરવામાં આવે અને વાયના પ્રત્યેક અવલોકનમાંથી દસ બાદ કરવામાં આવે તો આ ફેરફાર બાદ સહસંબંધાંક જે છે આપણો તે ઝીરો પોઈન્ટ ચાર થશે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 18 સુરેખ નિયત સંબંધ મોડેલનો વિક્ષેપ ચલ કયો છે તો આનો જવાબ આવશે દોસ્તો કે સુરેખ નિયત સંબંધ મોડેલ કેપિટલ Y = સ્મોલ A + બીટા કેપિટલ X + U માં U મોડેલનો જે છે તે વિક્ષેપ ચલ છે ત્યાર પછી ઓગણીસ નંબરનો ક્વેશ્ચન સામાયિક શ્રેણીના ચક્રીય ઘટકને કયા સંકેત વડે દર્શાવાય છે તો દોસ્તો સામાયિક શ્રેણીના ચક્રીય ઘટકને કેપિટલ સી અને સ્મોલ ટી વડે દર્શાવવામાં આવે છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી કે જો પી કૌંસમાં એ બરાબર નવ ભાગ્યા દસ અને પી કૌંસમાં એ છે બી બરાબર સાત ભાગ્યા વીસ હોય તો પી કૌંસમાં એ માઇનસ બીની કિંમત શોધો તો આની કિંમત દોસ્તો આવી જશે અગિયાર ભાગ્યા વીસ ત્યાર પછી 21 નંબરનો ક્વેશ્ચન સાનુકૂળ પ્રાથમિક પરિણામો કોને કહે છે તો આનો જવાબ આવશે નિદર્શ અવકાશ યુ પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો દ્વારા કોઈ ઘટના એ બનતી હોય તે પ્રાથમિક પરિણામોને ઘટના એ માટેના સાનુકૂળ પ્રાથમિક પરિણામો કહે છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ધન વિષમ તેમજ ઋણ વિષમ દ્વિપદી સંભાવના વિતરણમાં સફળતાની સંભાવના પી ની કિંમત કેટલી હોય છે તો અહીં દોસ્તો આપણે જવાબ આવી જશે પી લેસ ધેન ઝીરો પોઈન્ટ ફાઈવ ત્યાર પછી ત્રેવીસ નંબરનો ક્વેશ્ચન સતત યાદ્રચ્છિક ચલની વ્યાખ્યા આપો ખૂબ જ સહેલી રાખ્યા છે કે જે યાદરછિક ચલ એક્સ ગણને આવે છે ત્યાર પછી દોસ્તો અહીંયા ટ્વેન્ટી ફોર ચોવીસ ક્વેશ્ચન એક પ્રામાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત આઠ હોય તો તેનું પ્રમાણિત વિચલન મેળવો આના માટે નાનકડી એવી આપણે ખાલી કેલ્ક્યુલેશન કરી દઈએ દોસ્તો તો અહીં આના સોલ્યુશન માટે સિમ્પલી આપણે સૌથી પહેલા દોસ્તો મૂકી દઈએ કે સરેરાશ વિચલન એક રૂપ બરાબર ચાર ભાગ્યા પાંચ સીગમા અહી સીગમાને આપણે આગળ લાવી દઈએ અને આઠ ગુણ્યા પાંચ ભાગ્યા ચાર તો અહીં દોસ્તો જે છે તે દસ આપણને મળે છે તો સિમ્પલી આપણે અહીંયા લખી દઈશું કે ક્વેશ્ચન નંબર 24 માટેનો આન્સર કે એક પ્રામાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત 8 છે તો તેનું પ્રામાણિક વિચલન કેટલું છે દોસ્તો અહીંયા તો કે 10 ત્યાર પછી જે દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર 25 કે પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય લખો તો પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય છે દોસ્તો જે એ આપણે કઈક આવી રીતે અહીંયા દર્શાવી દઈએ કે સૌથી પહેલા અહીંયા f સ્મોલ x is equal to 1 divided by ત્યાર પછી ફરીથી લેસ ધેન અને ઇન્ફિનિટી જ્યાં દોસ્તો અહીં આપણે જો વાત કરીએ તો જે મ્યુ છે આપણું તે મ્યુ બરાબર આપણું થઈ જશે અહીંયા મધ્યક ત્યાર પછી અહીં જે સીગમાં આપણે દર્શાવ્યો છે તે સીગમા આપણો અહીંયા થઈ જશે પ્રમાણિત વિચલન અને પાઈ તથા જે ઈ છે તે બંને આપણે થઈ જશે અચડાંકો તો આ થઈ જાય છે પ્રામાણિક ચલનું સંભાવના ઘટત્વ વિધેય ત્યાર પછી ટ્વેન્ટી સિક્સ નંબરનો ક્વેશ્ચન કે કયા સંભાવના વિતરણમાં વિચલણ બરાબર પ્રવી છે મતલબ પ્રમાણિત વિચલન છે તો તેનો દોસ્તો અહીંયા જવાબ આવી જશે કે પ્રમાણિત પ્રામાણિક ફાઈવ એક્સ સ્ક્ર માઇનસ સિક્સ એક્સ પ્લસ એટીન ડિવાઇડ બાય ટુ એક્સ પ્લસ થ્રી ની કિંમત શોધો તો અહીં દોસ્તો આની કિંમતની જો વાત કરીએ તો સિમ્પલી આપણે અહીંયા આ તો આપણને જ છે આની બાજુમાં આપણે કરી દઈએ અહીંયા ફાઈવ એક્સ સ્ક્વેર મતલબ ફાઈવ ઇન્ટુ ઝીરો માઈનસ શું આપ્યું છે સિક્સ એક્સ તો સિક્સ ઇન્ટુ ઝીરો પ્લસ એટીન ડિવાઈડ કરીએ અહીંયા ટુ એક્સ તો ટુ ઇન્ટુ ઝીરો અને પ્લસ થ્રી અહીંયા હવે જોઈએ આપણે તો ફાઇવ ઇન્ટુ ઝીરો તો ઝીરો સિક્સ ઇન્ટુ ઝીરો ઝીરો પ્લસમાં શું આવે છે આપણી જોડે એટીન ટુ ઇન્ટુ ઝીરો ઝીરો અને પ્લસ થ્રી મતલબ વધ્યા શું આપણી જોડે તો એટીન ડિવાઈડ

અહીં દોસ્તો આ જો પેપરની પીડીએફ તમારે મેળવવી હોય તો નીચે ટેલિગ્રામની તમને લિંક મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાં ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈને તમે આ તથા આના જેવી બાકીની જે પીડીએફ છે તે પણ ત્યાંથી મેળવી શકો છો અને તે તમને આવનારી પરીક્ષામાં પ્રેક્ટિસ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે બસ તો આટલું જ રાખીએ આપણા આજના આ વિડીયોમાં પરંતુ જતા જતા વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા તમારા તમામે તમામ મિત્રો જોડે શેર કરજો અને સાથે સાથે જો તમારા કોઈક અભિપ્રાય હોય તો નીચે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું બિલ પણ ના ભૂલતા બસ દોસ્તો આટલું જ રાખીએ આપણા આજના આ વિડીયોમાં મળીએ જલ્દી જ એક નવા પેપર સોલ્યુશન સાથે એક નવા વિડીયોમાં ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ